નમસ્કાર દર્શક મિત્રો, આજના દિવ્યાંગ ન્યૂઝ ચેનલના વટ સાવિત્રીના સ્પેશિયલ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વટ સાવિત્રીનું મહત્વ એ દરેક મહિલાઓ માટે અનેરું હોય છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર અનેક રીતરિવાજો અને પ્રથાઓ મુજબ મહિલાઓ પોતાનું વ્રત કરતી હોય છે, ત્યારે વટ સાવિત્રીનું મહત્વ શું છે, તેનો અધ્યાય શું છે, તો એ બાબતે આજે દિવ્યાંગ ન્યૂઝ તરફથી અમે તમને જણાવવાનો પ્રયત્ન કરીશું. અમારી સાથે આજે જોડાયા છે આચાર્ય શ્રી સતીશ શાહ, જેઓ તમને વ્રત સાવિત્રીનું વ્રત અંગે સમજાવશે. જી ગુરુજી, વ્રત સાવિત્રીનું મહત્વ શું છે? વ્રત સાવિત્રીનું મહત્વ, સ્ત્રીઓએ પોતાના પતિને દીર્ઘ આયુષ્યની માટે આ વ્રત કરે છે. એ વ્રતથી પોતાના પતિ દીર્ઘાયુષ્યને પ્રાપ્ત થાય છે અને એને પુત્રની પણ પ્રાપ્તિ થાય છે. એટલા માટે સૌભાગ્ય સ્ત્રીઓએ વટ સાવિત્રીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જી ગુરુજી, આપ અમારા દર્શક મિત્રોને કહેશો કે વટ સાવિત્રીની એવી તો કઈ દંતકથાઓ પ્રચલિત છે? હા, દંતકથા શ્રીમદ દેવી ભાગવતની અંદર, નવમ સ્કંદની અંદર પણ સાવિત્રી અને સત્યવાનની કથા છે. તે શાસ્ત્રોક્ત કથા છે, જે અત્યંત પ્રાચીન કાલથી એ કથા ચાલી આવી રહી છે. રાજા અશ્વપતિ નામના એક રાજા હતા અને માલતી નામની એની અર્ધાંગની ધર્મપત્ની હતી. બેઉને પ્રજાપુત્ર સંતતિ ન હતી, એટલે ધિકજીવિનમ પ્રજામ વિના, પ્રજા વિનાનું જીવન ધિક્કારને પાત્ર છે. એટલે એમની ઈચ્છા થઈ કે પ્રકૃતિના અંશ સ્વરૂપે ભગવતી સાવિત્રીનું હું આ એમને ધ્યાન કરું, એમનો જપ કરું, તપ કરું ને એનાથી સંતતિની માંગણી કરું. તો એ ગંધમાદન પર્વત પર જાય છે અને સાવિત્રી માને સાવિત્રી માનો તપ કરે છે. માં પ્રસન્ન થઈને એને વરદાન આપે છે કે જાઓ, તમને કોઈ સંતાન તો નથી, પરંતુ તમે આ મારી તપસ્યા કરી છે એટલા માટે તમ એક દિવ્ય કન્યારત્નની તમને પ્રાપ્તિ થશે. અશ્વપતિ આવ્યા, પ્રસન્ન થઈને માલતીને કહ્યું કે આપણે ત્યાં કન્યા થશે. એ આ જ્યેષ્ઠ શુક્લ પૂનમના દિવસે એ સાવિત્રીનો જન્મ થયો, એટલે સાવિત્રી દ્વારા પ્રાપ્ત થઈ એટલા માટે એ કન્યાનું નામ સાવિત્રી રાખવામાં આવી. એ દિવસે દિવસે મોટી થવા લાગી. કંઈક ના થોડા જ સમયની અંદર એ વિશેષ આયુષ્યવાળી થઈ ગઈ. હવે રાજા કહે છે કે આટલી સુંદર કન્યાનો એના વર હું કેવી રીતે, વર હું કઈ જગ્યાએ શોધું? અને શોધતા શોધતા એમને વર મળતા નથી અને પછી છેવટે કહે છે કે હે પુત્રી, તું તારા મતિના અનુસાર જ પતિનું વરણ કર. અને એ ધૂમ્રસેન નામના રાજા પાસે જાય છે. ધૂમ્રસેનના રાજાને પુત્ર અને સત્યવાનને જોઈને એ પોતાના પતિના સ્વરૂપે એમને મનમાં સ્મરણ થાય છે અને વિચાર કરે છે કે આજ મારા પતિ બને. અને પછી પપ્પાને આવીને પિતાશ્રી અશ્વપતિ રાજાને કહે છે કે હે પિતાશ્રી, મેં મારા પતિને શોધી લીધા છે. એટલામાં જ નારદજી આવે છે. નારદજી કહે છે કે હે રાજન, જે સાવિત્રીએ જે પતિનો સ્વીકાર કર્યો છે તે એકદમ અલ્પાયુ છે, હવે એક જ વર્ષ છે. હવે આ વાત જ્યારે જાણે છે અશ્વપતિ, ત્યારે કહે છે કે પુત્રી, તું આ પતિનો વિચાર છોડી દે. પરંતુ સાવિત્રીના મનમાં થાય છે કે એક વખત મનથી જ મેં વરણ કરી લીધું, એ જ મારા પતિ બનશે. નારાજી પણ કહે છે કે એની ઈચ્છા છે તો કરવા દો. પ્રસંગાનુસાર લગ્ન થાય છે. લગ્ન થયા પછી એને સાવિત્રીને ખબર છે કે મારા પતિ અલ્પાયુ છે, એટલે જ્યાં જ્યાં પતિ જાય છે ત્યાં ત્યાં એ પણ જાય છે. એક દિવસ સવારના સમયે બ્રહ્મ મુહૂર્તમાં લાકડા કાપવા માટે એ જાય છે, ઝાડ ઉપર ચડે છે. ઝાડ પર ચડતાની સાથે એને હૃદયમાં જોરથી દર્દ પીડા થાય છે, નીચે પડે છે. નીચે પડતાની સાથે જુએ છે, સાવિત્રી જુએ છે કે પાડા ઉપર દિવ્ય સ્વરૂપ ધારણ કરીને તેજાયમાં તેજો દીપ્યમાન યમરાજ સાક્ષાત આવ્યા છે અને પોતાના પાસેથી સત્યવાનના એ પ્રાણને લઈ જાય છે. જેવી રીતે લઈ જાય છે, પાછળ સાવિત્રી પણ જાય છે. ધર્મરાજ યમરાજ કહે છે કે પુત્રી, તું ક્યાં જાય છે? આ તો માર્ગ દુષ્કર છે. તને બીજું જે કંઈ પણ વરદાનની ઈચ્છા છે તું કહે તો હું આપું, તું પાછી વળી જા. કહે છે કે જો આપ મારા પર પ્રસન્ન છો તો મને વરદાન આપો કે મારા સસરા અંધ છે, એમને ચક્ષુની પ્રાપ્તિ થાય. કીધું કે તથાસ્તુ. ફરી થોડુંક દૂર જાય છે, જુએ છે, સાવિત્રી ફરી પાછી એમની પાછળ દોડે છે. કહે છે કે પુત્રી, આ દુર્ગમ પથ છે, તું ક્યાં જાય છે? હવે તને બીજી પણ કંઈ વરદાનની ઈચ્છા હોય તો કે હે ધર્મરાજ, જો આપ મારા પર પ્રસન્ન છો
તો મારા સસરાને પુનઃ રાજ્યની પ્રાપ્તિ થાય એવો વરદાન આપો. ફરી આગળ જાય છે, ફરી જુએ છે કે સાવિત્રી પાછળ કહે છે કે હવે પણ તને કંઈ બીજી વરદાનની ઈચ્છા છે તો તું કે હા મને હજુ પણ વરદાન જોઈએ, મારા પિતાને અને માતાને કોઈ સંતતિ નથી, આપ મારા પર પ્રસન્ન છો તો મારા માતા પિતાને સંતાનની પ્રાપ્તિ થાય, એ લોકોને વંશ ચાલે એવી કૃપા કરો. ફરી હજુ આગળ જાય છે કે છે કે હવે આ મનુષ્યલોક માટે હવે આ માર્ગ નથી, તું અહીંથી પાછી વળી જા, હજુ પણ તને કંઈ વરદાનની ઈચ્છા હોય તો તું બોલ કે હા હું પુત્ર હું સતપુત્રવતી થાઉં એવો મને આ વરદાન આપો. યમરાજ કહે છે તથાસ્તુ. હવે ફરી જાય છે તો યમરાજ એકદમ ખીજાઈ જાય છે કે હવે તું કેમ આવે છે, કહી કે આપે મને વરદાન આપ્યા છો પ્રભુ અને પતિ વગર આ મને, હું તો પતિવ્રતા છું, પતિ વગર મને સ્વપુત્રની પ્રાપ્તિ કેવી રીતે થાય. યમરાજ કહે છે કે તારી વાણીની ચતુરતાથી હું અત્યંત પ્રસન્ન થાઉં છું, જા હવે આ તું પોતાના પતિનો પ્રાણ તું તારી સાથે લઈ જા અને જ્યાં પતિ છે ત્યાં પોતાના ખોળામાં એનું માથું રાખ ને એના માથા ઉપર હાથ ફેરવજે અને તારા પતિ પુનઃ જે છે તે જીવિત થઈ જશે. અને ત્યાં આવે છે ને જેવી રીતે હાથ ફેરવે છે પોતાના પતિને પોતાના ખોળામાં પતિના મસ્તક રાખે છે, હાથ ફેરવે છે, સત્યવાન જાગૃત થઈ જાય છે. સત્યવાન જાગતાની સાથે કહે છે કે દેવી દેવી મેં તો સ્વપ્ન જોયું કે હું ઝાડ પર પડી ગયો, ઝાડથી પડી ગયો છું ને અહીંયા એ પાડા ઉપર બેસેલા દિવ્ય શરીર ધારણ કરીને કોઈ પુરુષ આવે છે ને મને લઈ જાય છે. સાવિત્રી કહે છે કે હે નાથ, એ તમે સ્વપ્ન નહીં જોયા, એ સાચી હકીકત છે, યમરાજની મારા ઉપર વિશેષ કૃપાના ફલ સ્વરૂપે આવું થાય છે. હવે સવાર થઈ ગયું છે, એમને પિતાને થાય છે કે અત્યાર સુધી મારો પુત્ર આવ્યો નથી, એટલે ધ્રુવસેન પોતાના પુત્રને શોધવા માટે આવે છે જંગલમાં ને આવતાની સાથે એક ઝાડમાં ભટકાય છે, પડે છે ને જેવી રીતે પડે છે કે આંખોમાં લાગે છે ને એ આંખમાં લાગતાની સાથે એને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય છે. ત્યારથી જ આ વ્રત જે છે તે સાવિત્રીએ ભગવાન પોતાના પતિની આયુષ્યની પ્રાપ્તિ માટે વડલાનું ઝાડનું પૂજન કરીને સૂતર વીંટાળે છે અને ત્યારથી આ વ્રતની પરંપરા જે છે તે અત્યાર સુધી ચાલતી આવી છે. આ એનો દેવી ભાગવતના પ્રમાણે આ કથા જે છે એ કથા જ્યારે જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રીનું પૂજન કરે છે ત્યારે ત્યારે આ કથા એ લોકોને સાંભળવી જોઈએ. જી ગુરુજી, હવે દરેક પરિણીત મહિલાઓને પોતાના પતિનું દીર્ઘાયુ ઘણું પ્રિય હોય છે. વટ સાવિત્રીનું વ્રત આવે એટલે તેઓ ઉત્સુક હોય છે કે અમારા પતિના દીર્ઘાયુ માટે અમે આજે એક ઉપવાસ કરીશું, જેને લીધે તેઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રભુને પ્રાર્થના કરે. તો આ વ્રતનું વિશેષ એવું શું મહત્વ છે કે જે દિવસે મહિલાઓ માત્ર એક જ ફ્રૂટ ખાઈને પોતાનું વ્રત કરે છે અને પોતાના પતિના આયુષ્યની કામના કરે છે, લાંબા આયુષ્યની કામના કરે છે, તો એવું તો વિશેષ દિવસ કે વિશેષ વ્રત માટે તમે અમારા મિત્રોને કહેશો? જુઓ, આ વટ સાવિત્રી વ્રત જે છે તે પતિના દીર્ઘાયુષ્ય માટે છે. જ્યેષ્ઠ શુક્લ પૂર્ણિમાના દિવસે પતિને દીર્ઘાયુ માટે આ વ્રત કરવું જોઈએ. એ વ્રત કરવાના ફલ સ્વરૂપે જ પતિ દીર્ઘાયુને પ્રાપ્ત થાય છે. અને આપે વાત કરી કે એક જ ફ્રૂટ ખાઈને, એ આપણી એક લૌકિક પરંપરા છે, નકી શાસ્ત્રીય પરંપરા છે. એક ફળ ખાઈને પણ કરી શકે છે, અનેક ફળ ખાઈને પણ કરી શકે છે, ઉપવાસ રાખીને કરી શકે છે. ઉપવાસનો વિશેષ મહત્વ છે, ફલાહારનો વિશેષ મહત્વ છે. કારણ કે કોઈ પણ વ્રત આપણે કરીએ છીએ ત્યારે આપણે ઉપવાસ રાખીને જ કરતા હોઈએ છીએ. ઉપવાસ શબ્દનો અર્થ થાય છે ઉપ અર્થાત સમીપે, નિકટે, વાસઃ ઉપવાસઃ. ઈશ્વરના નિકટમાં વાસનું નામ જ ઉપવાસ છે. તો ફલાહાર ગ્રહણ કરીને જ આપણે ઉપવાસ કરીએ તો એ ઉપવાસ સફળ થાય છે અને પતિને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. જી ગુરુજી, હવે મારો બીજો પ્રશ્ન તમને એ રહેશે કે મહિલાઓ જે આ પરિણીત મહિલાઓ આ વ્રત કરે છે તો એના આગલા દિવસે જે એમની તૈયારી હોય છે, પૂર્વ તૈયારી હોય છે, તો એમાં મોટે ભાગે શૃંગારનો સામાન હોય છે, તો એ શૃંગારનો સામાન જ કેમ એટલો વિશેષ મહત્વનો હોય છે આ વ્રત માટે? અનેક વ્રતો હોય છે પણ શૃંગારનો સામાન આમાં ઘણું મહત્વ ધરાવે છે, તો એ મહત્વનું કારણ શું છે? જો સ્ત્રી માટે પતિ એક સર્વશ્રેષ્ઠ છે. પતિ રેકો ગુરુ સ્ત્રીણામ સર્વસ્યાભ્યાગતો ગુરુ મનુસ્મૃતિમાં વર્ણન મળે છે કે
સ્ત્રી માટે એમના પતિ સર્વશ્રેષ્ઠ છે, ગુરુ છે. અને પતિની પ્રસન્નતા, પતિ અર્થાત ભાગ્ય, અને ભાગ્યની પ્રસન્નતા સૌભાગ્યથી જ થાય છે. તો વ્રત પૂર્વ પોતાની સંપૂર્ણ શ્રૃંગારની બધી તૈયારી એક દિવસ આગલા દિવસે જ કરી લેવી જોઈએ. તે સમયે કદાચ મુહૂર્ત ન રહે, એના માટે પહેલાંથી તૈયારી થઈ તો તે સમયે સજવામાં વાર નહીં લાગે. અને શ્રૃંગાર એટલા માટે કે સૌભાગ્યવતી વસ, જેવી રીતે કે ચંદ્રમા સંપૂર્ણ સોળે કળાથી વ્યાપ્ત થઈને દિવ્ય સ્વરૂપને ધારણ કરે છે, તેવી જ રીતે સૌભાગ્ય સ્ત્રીઓ સંપૂર્ણ શ્રૃંગાર કરીને, શ્રૃંગાર સૌભાગ્યવતી સ્ત્રીનું ભૂષણ છે, આ નારીનો ભૂષણ છે, સૌભાગ્ય નારીનો ભૂષણ છે શ્રૃંગાર. તો જે નારી શ્રૃંગાર નહીં કરે તે અનુકૂળ ન હોય. તો પતિની સેવા માટે, પતિની દીર્ઘાયુ માટે શ્રૃંગાર કરીને કરે છે, તેનાથી બ્રહ્માજીને સાવિત્રી માતા અત્યંત પ્રસન્ન થાય છે. એટલા માટે શ્રૃંગાર કરીને જ આ વ્રત કરવું જોઈએ. જી ગુરુજી, હવે આજે વટ સાવિત્રીના વ્રતમાં જે વિશેષ વિધિ છે કે વડના વૃક્ષને ફેરા ફરવાના, તો જેનાથી પતિનું દીર્ઘાયુ સુખ અને શાંતિમય બને, તો એ બાબતે વડને ફેરા ફરવા બાબતેનું વિશેષ મહત્વ શું છે? કાચા સૂતરથી 11, 21, 51 એવી રીતે ફેરા ફરવું જોઈએ. પહેલાં તો પૂજન કરવું જોઈએ, બ્રાહ્મણોને નિમિત્ત રાખીને પૂજન કરવું જોઈએ. અને 11, 21, 51 મહત્વ છે, એ સંપૂર્ણ પૂજનનું મહત્વ છે કે પતિ દીર્ઘાયુ થાય, પતિ દીર્ઘાયુ થાય એ જ વિશેષ મહત્વ છે. તો 11 વખત માં સાવિત્રીનું સ્મરણ કરીને અને પતિના દીર્ઘાયુ માટે એમને પ્રાર્થના કરીને, અને બીજું પણ કે જેવી રીતે યમરાજ દ્વારા સાવિત્રીને 100 સંતાનની પ્રાપ્તિ થાય, તો એ નવપરિણીતા હોય તે પણ સંતાનની કામનાઓ માટે પણ અને પતિની આયુષ્ય માટે સૂતરને ફેરવતી જાય અને પતિને આયુષ્ય છે તે સાવિત્રીમાંથી વરદાન પ્રાપ્ત કરતી જાય. જી ગુરુજી, હવે આ જે વ્રત છે, વ્રત સાવિત્રીનું વ્રત, એ માત્ર પરણેલી સ્ત્રીઓ જ કરી શકે છે કે જે કન્યાઓ હોય છે, કુંવારિકા હોય છે, તે પણ કરી શકે છે? દરેક મહિલાઓ કરી શકે છે કે માત્ર પરણેલી સ્ત્રીઓ જ કરી શકે છે? આ જે છે તે પરણિત સ્ત્રીઓનું જ વ્રત છે, કારણ કે આપ આની અંદર પતિ રેકો ગુરુ સ્ત્રીણામ, એ પતિની આયુષ્ય માટે, તો કુંવારી કન્યા કરી જ ન શકે, અને વિધવા માટે પણ આ વ્રત જે છે તે અનુકૂળ નથી. તો ખાસ કરીને પરણિત માટે જ આ વ્રતનો વિશેષ ઉલ્લેખ છે. જી ગુરુજી, હવે આ જે વ્રત છે, તો એની કોઈ સમય મર્યાદા હોય છે? અથવા તો એને કે દાખલા તરીકે આપણે અલુણાની જેમ 5 વર્ષ કર્યા પછી એની ઉજવણી કરી ત્યાર પછી ના નહીં કરવાના હોય, તો આ એવું વ્રત છે કે એમાં પણ આ જીવન કરવાનું હોય છે કે આમાં પણ સમય મર્યાદા હોય છે, એ બાબતે તમે અમારી દર્શક મહિલાઓને કહેશો? દેવી ભાગવતની અંદર આ વ્રતને જ્યાં સુધી પતિ જીવિત હોય ત્યાં સુધી કરવું જોઈએ, કારણ કે જ્યાં સુધી પતિ છે તો પતિની પ્રસન્નતા માટે જ, આ પતિની દીર્ઘાયુ માટે જ વ્રત છે. એના માટે એવું નથી કે 5 વર્ષ, 7 વર્ષ, 11 વર્ષ કે 21 વર્ષ, એવું મર્યાદા નથી. આ તો અખંડ સૌભાગ્યવતી બનેલી રહે, સૌભાગ્યની રક્ષા માટેનું આ વ્રત છે. તો જ્યાં સુધી પતિ હોય ત્યાં સુધી આ વ્રત કરવું જોઈએ, એના માટે કોઈ વર્ષની મર્યાદા શાસ્ત્રીય પદ્ધતિની અંદર નથી. જી ગુરુજી, હવે આજે વટ સાવિત્રીનું વ્રત છે અને આકસ્મિક સંજોગોમાં આજે ચંદ્ર ગ્રહણ પણ છે, તો મહિલાઓ માટે પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ સમય કયો છે? બહુ સારી વાત આપે આજે પૂછ્યા, કારણ કે આજે ચંદ્રગ્રહણ છે. તો ચંદ્રગ્રહણ રાત્રે 11:15 છે, તો ચંદ્રગ્રહણની અંદર 10 કલાક પહેલા વેદ લાગે અને સૂર્યગ્રહણની અંદર 12 કલાક પહેલા વેદ લાગે. તો આ દરસલ આ વ્રત જે છે તે મધ્યાહ્નના સમયે કરવું જોઈએ, પરંતુ આ આજે જે છે તે ચંદ્રગ્રહણ છે, તો ચંદ્રગ્રહણના 10 કલાક મીન્સ કે 1 વાગે પછી એ છે તે વેદ લાગી જાય. તો આપણે વેદની અંદર વ્રત એ સફળ ન કહેવાય. તો વેદ પૂર્વ 11 થી 12:30 જે સમય છે તે સર્વોત્તમ સમય છે. તો 11 થી 12:30 સમય દરમિયાન આ વ્રત કરવું જોઈએ.
આ વ્રત આજે 11 થી 11:30 થી 12:30 વચ્ચે કરીશું તેનો મુહૂર્ત પણ સારો છે અને વેદની અંદર એ વ્રત અશુદ્ધ પણ ન થાય અને વ્રતનો સુંદર સફળ સુંદર જે છે તે વરદાન વ્રતની સાફલ્યતા પણ તે જ પ્રમાણે રહેશે એટલા માટે 11 થી 12 દરમિયાન આ વ્રત કરવું જોઈએ જી ગુરુજી હવે અત્યારે આખું વિશ્વ માત્ર ભારત નહીં આખું વિશ્વ કોરોના મહામારીને લઈ ઘણી તકલીફો ઝેલી રહ્યું છે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તો એની અસર ભારતીયના આધ્યાત્મિક તહેવારો ઉપર પણ જોવા મળતી હોય છે દરેક તહેવારો દરેક ધર્મના તહેવારો ઈદ હોય કે પછી દિવાળી હોય કે કોઈ પણ પ્રકારની મહિલાઓના વ્રત હોય દરેક ઉપર તેની અસર જોવા મળે છે તો આજે જ્યારે વટ સાવિત્રી છે એમાં પણ પાછું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું હોય છે માસ્ક નહીં પહેરવાનું હોય છે તો આ પૂજામાં મોટાભાગની મહિલાઓ એકત્રિત થાય છે સમૂહમાં પૂજા વિધિ કરે છે તો આ વર્ષે એટલે કે વર્તમાન એટલે કે આજના રોજ મહિલાઓએ કઈ રીતે પૂજા કરી વડની સામૂહિક રીતે પૂજા કરવાની રહેશે કે પછી પોતાના ઘરમાં રહીને કોરોનાને પણ સાથે માત આપીને કરવાની કે પછી સામૂહિક પૂજા કરવાની ઘરમાં રહીને કરવાની કે બહાર કરવાની એ મુખ્ય પ્રશ્ન છે જો ઘરમાં રહીને પણ કરી શકાય બહાર પણ કરી શકાય આ મહામારીનો જે અત્યારે જે રોગ ચાલી રહ્યો છે તેમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં આપણે આ વ્રત કરવું છે કારણ કે સરકાર પણ કહે છે ને આપણી સુરક્ષા જાતે કરવી જોઈએ તો સુરક્ષાના અનુસંધાને આપણે જેટલું બને એટલું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને એમ તો સાધારણ રીતે જોઈએ છીએ તો વટ સાવિત્રી વ્રત જ્યારે કરતા હોય ત્યારે બધી સ્ત્રીઓ 11, 15, 20, 25 સ્ત્રીઓ ભેગા થાય મહારાજને બોલાવે ત્યાં બધું કરે અને પછી જ છે તે સૂતર વીંટાડીને વ્રત કરતી હોય છે તો એ અત્યારના સમયમાં એ અનુકૂળ નથી તો જો વડલાનું ઝાડ મંદિરમાં હોય કે ગમે ત્યાં હોય ગમે ત્યાં વડલાનો ઝાડ છે ગમે ત્યાં આપ કરી શકો છો જો એની અનુકૂળતા નથી સોશિયલ ડિસ્ટન્સિંગનું ત્યાં પાલન ન થઈ શકે તો ઘરમાં એક માટલો રાખવો માટલાની અંદર થોડુંક પાણી રેડવું અને વડલાના એક ડાળને તોડીને લાવવા અને એની અંદર રોપી દેવું અને ત્યાં જ એકાકીના રૂપે એકલા જ બે જણા કે ત્રણ જણા ઘરના જે કંઈ પણ સદસ્યો હોય વહુ હોય સાસ હોય જે કંઈ પણ હોય નણદ હોય દેવરાણી હોય જેઠાણી હોય એ લોકોની સાથે ને સોશિયલ ડિસ્ટન્સિંગનું મર્યાદાનું પાલન કરતા આ વ્રત કરવું જોઈએ અત્યારે હવે મંદિરોની અંદર એ 8 તારીખ પહેલા મંદિરો ખુલે નહીં મંદિરો બંધ છે તો મંદિરો બંધ છે તો જ્યાં બહાર જે કંઈ પણ વડલાનું ઝાડ છે ત્યાં વધારે લોકો ટોળાઓ ભેગા થશે તો એમાં કોને કેવી રીતનો શું સંક્રમિક રોગ થાય નહીં થાય એનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં આપણે ઘરની અંદર પણ સારી રીતે આ વટ સાવિત્રીનું વ્રત કરી શકાય છે જી ગુરુજી હવે અપવાદરૂપ સંજોગોમાં એવું બને કે કોઈ મહિલાને વડના વૃક્ષની દારી નહીં મળી શકે તો એને કઈ રીતે પૂજા કરવી શું એમાં વડના વૃક્ષની દારી અથવા તો વડનું વૃક્ષ અતિ મહત્વનું છે એ નહીં હોય દાળી નહીં હોય તો પણ એને કઈ રીતે પૂજા કરવી એને કઈ રીતે પોતાનું વ્રત સાર્થક કરવું હાલ એ પ્રશ્ન છે દરેક મહિલાઓ માટે આ બહુ મોટી વાત તમે કરી અત્યારે વર્તમાન પરિસ્થિતિએ જો વડલાનું ઝાડ ન મળે અને કદાચ આપણે ઘટની અંદર પણ વડલાનું ઝાડ રાખીને પૂજન ન કરી શકાય તો વટ પૂજન એ પ્રત્યક્ષ વર પૂજન છે વટ પૂજન એ પ્રત્યક્ષ વર પૂજન છે આપણા જે પતિદેવ છે તેમના જ ચરણ કમલે તમે એની પૂજન કરો એમના અંગૂઠાની અંદર કંકુ લગાડો ચોખા લગાડો અને એમને વીંટાડજો નહીં એમને સૂતરથી વીંટાડતા નહીં પરંતુ જે વાંસનો પંખો છે તે જે એને પંખાથી એમને વાયુ આપો અને સાવિત્રી માને પ્રાર્થના કરો કે મારા પતિને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય કારણ કે સૌભાગ્યવતી સ્ત્રી માટે પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતે નમઃ પતિની પૂજા એ જ વટની પૂજા છે જી ગુરુજી હવે આ મારો પ્રશ્ન મને પણ લાગુ પડે છે કે હું એક મહિલા છું હું પડીની જ સ્ત્રી છું જ્યારે આજે હું આગલા દિવસે આ ટોપલી લાવી પછી મને એવા સમાચાર વહેતા થયા કે ભાઈ આવી રીતે સામૂહિક પૂજા નથી કરવાની ત્યારે મારા મગજમાં આ પ્રશ્ન આવ્યો હતો કે આજે હું સૂતરની દોરી લઉં છું તો એ મારા પતિને વિતારવી પડશે મને એવો પ્રશ્ન થયો હવે અત્યારે તમે એનો જવાબ આપીને મારા મનની જે સંકોચ હતું જે શંકા હતી એ તમે દૂર કરી છે
તો અંતે કોરોનાને લઈ અને જે તહેવાર છે એ નિમિત્તે તમે અમારા દર્શકોને શું સંદેશો આપવા માંગશો અને કોરોનાનો કઈ રીતે સામનો કરવો? જો આ કોરોના મહામારી એ સાધારણ નથી, આ મહામારી છે. મહામારી સૃષ્ટિના આદિકાલથી ચાલતી આવી છે. કેટલા કેટલા વર્ષો વીતી જાય પછી લોકો વિસ્મરણને પ્રાપ્ત થાય છે. આ સંક્રમણ રોગ છે. તો આ સંક્રમણ રોગ હવે દૂર નહીં થશે, રોગ રહેવાનો જ છે. તો રોગ રહેશે છતાં પણ આપણે જીવનના બધા વ્યવહારોને ફાળવવાનું છે, બધા વ્યવહારોને આપણે કરવાનું છે. તો જે મર્યાદા છે, પહેલાં પણ મર્યાદા હતી, એને આપણે ચૂક્યા છે. તો એ ફરીથી આપણને આ કોરોના બધી વસ્તુ જે આપણે પૂર્વ ઘટિત હતી, ઘટનાઓ હતી, પૂર્વના જે સંસ્કારો હતા, પૂર્વના જે આચરણો હતા જેને આપણે ભૂલી ગયા છે તેને યાદ અપાવ્યું છે. તો ખરેખર કોરોનાને આભાર માનવો જોઈએ. કોરોનાએ કોરોનાથી દુઃખી થવાની જરૂર નથી. પહેલાં આપણે પણ ડિસ્ટન્સિંગ પાલન કરતા, આપણી અંદર પણ લજ્જાની પ્રથા હતી, ડિસ્ટન્સિંગ પાલન કરતા આપણે પણ પહેલાં હાથ પગ ધોઈને જ રસોઈની અંદર, કિચનની અંદર જતા. એ પહેલાં ગમે ત્યાં આપણે દૂરથી પથિક થઈને આવતા અને ઘરે આવતા એટલે પહેલાં હાથ પગ ધોતા હતા. તો આ કોરોના જે છે, કોરોનાથી ડરવાની જરૂર નથી, કોરોનાથી સાવધાનીની જરૂર છે. સાવધાની અને સુરક્ષાની જરૂર છે. સાવધાની સુરક્ષા સાથે આપણા જે કંઈ પણ ધર્મો છે, પોતાની જે મર્યાદાઓ છે, આધ્યાત્મિક જે વૃત્તિઓ છે તેનું પાલન કરવાનું છે. એનાથી આપણે સંસ્કારથી વંચિત રહેવાની જરૂર નથી, વ્રતોથી વંચિત રહેવાની જરૂર નથી, ઉત્સવોથી દૂર રહેવાની જરૂર નથી. હવે તો ઉત્સવ હજુ પણ સારી રીતે આ સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીને સારી રીતે ઉજવા આપણે ઉત્સવો તહેવારો આપણે મનાવી શકીએ. એટલે ગભરાવાની જરૂર નથી. આપ ઘરની અંદર સુરક્ષિત રહો અને સાવધાનીપૂર્વક અને ગંભીરતાપૂર્વક આ વ્રતને સારી રીતે કરો. ને ભગવાનથી હું પ્રાર્થના કરું છું કે આ વ્રતનો બધા જ નારીઓને, બધા જ સૌભાગ્યવતી સ્ત્રીઓને, જે પતિઓને પતિના આયુષ્યની કામના કરે છે, એમના પતિઓ દીર્ઘાયુષ્યને પ્રાપ્ત થાય અને પરસ્પર પ્રેમ, પારસ્પરિક પ્રેમ એ બેઉ જણાની અંદર રહે અને આનંદપૂર્વક જીવન વ્યતીત કરે, એ જ આ કોરોના મહામારીના સ્વરૂપે મારી આ શુભેચ્છા છે. જી ગુરુજી, હવે તમે મોસ્ટલી તમે અમારા દર્શકોને દરેક અંગે દરેક માહિતીથી જાણકાર કર્યા જ છે. હવે મારો આમાંથી બીજો એક પ્રશ્ન ઉભો થાય છે, જે તમે કોરોનામાં હાથ પગ ધોઈને પતિની પૂજા નાહીને પતિની પૂજા કરવી, હાથ પગ ધોઈને કરવી, તો મને એક પ્રશ્ન આવે છે કે ભાઈ કેટલીક મહિલાઓ કહે છે કે આ દિવસે પતિના પગને ધોઈને એ પાણી આ મહિલાઓએ પીવાનું હોય છે, તો તે કેટલેક અંશે સાર્થક છે, તે યોગ્ય છે, અથવા તો એક જૂનવાણીની આ વિધિ છે કે પૂજા છે જે આજના યુગની મહિલાઓ કેટલીક મહિલાઓને યોગ્ય લાગતું નથી? ખરેખર આ આપણી પ્રાચીન પ્રણાલી આજ હતી જેને આપણે ભૂલી ગયા છીએ. અકાલ મૃત્યુહરણમ સર્વવ્યાધ વિનાશનમ પતિ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. પતિવ્રતા ધર્મની અંદર તો એટલો પાવર છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ નાના 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 બચ્ચા બની ગયા. પતિવ્રતા ધર્મની અંદર તો એટલું છે કે માંડવ્ય ઋષિને જ્યારે તકલીફ થઈ અને સેવ્યાને જ્યારે શાપ આપે છે, તેના ફલસ્વરૂપે સેવ્યાએ કીધું કે સૂર્યો જ્યાં સુધી સૂર્યોદય થાય તો મારા પતિનું મૃત્યુ થાય ત્યાં સુધી સૂર્યોદય થાય જ નહીં. બધા દેવતાઓ આવ્યા અને એની પ્રાર્થના કર્યા છે. તો અકાલ મૃત્યુહરણમ સર્વવ્યાધ વિનાશનમ પતિ પાદોદકમ પીત્વા. પતિને પતિના પાદોદક લેવા જોઈએ. પતિને કહેવાય ચરણામૃત, ચરણનું અમૃત. પ્રાતઃકાલ ઉઠીને સર્વપ્રથમ તમે હાથ જુઓ છો, ભૂમિ માતાને વંદન કરો છો, પછી પતિવ્રતા સ્ત્રીનું પરમ કર્તવ્ય છે કે પતિના ચરણને વંદન કરે. પતિના ચરણને વંદન કરવાથી જે સ્ત્રીઓ દેવી દેવતાઓનું પૂજન કરે છે અને પતિઓનું પૂજન કરતા નથી, એના ફલસ્વરૂપે એ સ્ત્રીઓનું પૂજન દેવતાઓ સ્વીકાર કરતા નથી. જે પતિની પૂજા કરે છે તેની જ પૂજા સ્વીકાર કરે છે. તો આપણી પ્રાચીન પ્રણાલી હતી કે પતિના ચરણોદક લેવા જોઈએ. આપણે કહીએ ને 64 તીરથ ગુરુજીના ચરણે,
તો ગુરુજી કોણ? પતિના માટે ગુરુ એ જ છે. મનુસ્મૃતિ પ્રમાણ મળે છે, બીજા અધ્યાયમાં 32મા શ્લોકમાં વર્ણન મળે છે કે પતિ એક ગુરુ સ્ત્રીણામ સર્વસ્યાભ્યાગતો ગુરુ. પત્ની માટે એક માત્ર જ પતિ ગુરુ છે, તેમના ચરણ ચરણોદક લેવું જોઈએ અને ચરણોદકથી જ એના સંપૂર્ણ જન્મ જન્માંતરના પાપો દૂર થાય છે. જે આધુનિક સ્ત્રીઓ આ પ્રમાણેના કરતા નથી એને કરવું જોઈએ. એને આ બધી વસ્તુનો મહત્વ ખબર નથી. એ લોકોને હું વિશેષ રૂપે હાથ જોડીને આગ્રહ કરું છું કે સૌભાગ્ય સધવા સ્ત્રીઓ માટે, સૌભાગ્ય સ્ત્રીઓ માટે પતિથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ જ નથી. પતિ જે વ્રત કરવાનો તમને આદેશ આપે છે એ જ વ્રત તમારે કરવું જોઈએ. જે વ્રત માટે પતિ આદેશ આપતા નથી અને પતિના આદેશ પછી પણ પતિના અનુમતિ વગર જ તમે એ વ્રત કરો છો, તે વ્રતનો તમને ફળ મળશે. જો સા દેવી ભાગવતની અંદર પ્રમાણ મળે છે એટલા માટે પતિના ચરણોદકનું પાન કરવું શ્રેષ્ઠ છે. એ આપણી પ્રાચીન પ્રણાલી હતી, તેનાથી આપણે ભૂલી ગયા છે અને હવે ફરીથી આ બધી વસ્તુને સમજવાની જરૂર છે. એટલે આ ખરાબ વસ્તુ નથી. જે લોકો નથી કરતા તે લોકોને કરવું જોઈએ. હવે જે નથી કરતા કે શેના માટે નથી કરતા તેના માટે તો હું વિશેષ ન કહું, પરંતુ કરવું જોઈએ. આ આપણી ભારતીય સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ છે અને તેનું પાલન આપણે નહીં કરીશું તો આપણા બાળકો કેવી રીતે કરશે? આપણે પોતાના બાળકો માટે, પોતાની પુત્રીઓ માટે, પોતાના પુત્ર વધુઓ માટે આપણે આ સંસ્કારને ઉત્તરોત્તર આગળ વધારવું જોઈએ. જી ગુરુજી, હવે આજે અમારા દર્શક મિત્રોએ તમે જાણી લીધું છે, અમારા ગુરુજી આચાર્ય શ્રી ડોક્ટર સતીશ ઝાએ વટ સાવિત્રી અંગે તમને તમામ માહિતગાર કર્યા, તમામ બાબતોનું વિશેષ મહત્વ સમજાવ્યું, કઈ રીતે પૂજા કરવી, વટ સાવિત્રીનું મહત્વ શું છે એ બાબતે તમને માહિતગાર કર્યા છે. કોરોના વાયરસની વચ્ચે પણ આપણે કઈ રીતે તહેવારો મનાવવા જોઈએ કે જેથી કોરોનાને પણ માત આપી શકાય અને આપણા આધ્યાત્મિક કે ધાર્મિક જે તહેવારો છે એને પણ આપણે વંદન રીતે ઉજવી શકીએ તે અંગે માહિતગાર કર્યા. તો હજુ પણ તમે આધ્યાત્મિક પ્રસંગ માટે અને એના વિશેની જાણકારી મેળવવા માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.